સંવત 1880ના જયેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાગને વિશે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જે સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જી, જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજીયો હોય ને પછી તેને ગડપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એ વાર્તા ભાગવતમાં કહી છે જે યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વદેહિ કલત્રાદિષુ ભૌમ ઇજ્યતિ યતીર્થ બુદ્ધિ સલિલેન કર્હિચિત જનેષ્વ વિઘ્નેષુ સ એવ ગોખર. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 54મું થયું.